વર્ષથી ચાલી રહેલા ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોટ વિસ્તારમાં ગટર અને પાણીની લાઇન બદલવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ઉપરાંત હવે મેટ્રોની કામગીરી શરૂ થતા લોકોની દશા બેઠી છે. ગટર અને પાણીની લાઇનની કામગીરી હજુ વર્ષ ચાલશે, જ્યારે મેટ્રોની કામગીરી 5 વર્ષ ચાલશે. આ સંજોગોમાં કોટ વિસ્તારના લોકોએ હજુ આવતા 5 વર્ષ સુધી હેરાન ગતિ ભોગવવી પડશે. કોટ વિસ્તારમાં 40 વર્ષ જૂની ગટર અને પાણીની લાઇન બદલવા માટે પાલિકાએ 4 વર્ષથી કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 70% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કોટ વિસ્તારમાં સાંકડી ગલીઓમાં ટ્રાફિક વચ્ચે કામગીરી કરવાની હોવાથી ખૂબ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે. પાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવે લોકોની હેરાન ગતિ વધી છે. હાલમાં ગટરની કામગીરીને કારણે કોટ વિસ્તારના 15 માર્ગો બંધ છે. જે રસ્તા પર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યાં રસ્તા નહીં બનતા ધૂળ અને ખાડાને કારણે લોકોનો મરો થયો છે. ભાગળ 4 રસ્તાથી રૂવાળા ટેકરા સુધીના રસ્તા પર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ રસ્તો નહીં બનતા ધૂળને કારણે વેપાર ચોપડ છે. તરપણથી છાપરિયા શેરી સુધી રસ્તો બંધ હોવાથી રૂવાળા ટેકરા થઈ સ્ટેશન જતા વાહનો રાજમાર્ગ પર ડાયવર્ટ થયા છે. આ કારણોસર રાજમાર્ગ પર સવાર સાંજ ટ્રાફિક થઈ રહ્યો છે. કોટ વિસ્તારમાં પાલિકાની કામગીરીની સાથે હવે મેટ્રોનું કામ પણ શરૂ થતા અલગ અલગ રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ કારણોસર લોકોની તકલીફ વધી છે. જાન્યુઆરી માસથી વધુ કેટલાક માર્ગો બંધ કરી કામગીરી કરવામાં આવશે. ઠેર ઠેર રસ્તા બંધ અને ડાયવર્ઝનને કારણે લોકોની કસોટી થઈ રહી છે. પાલિકાની કામગીરી 2023 સુધીમાં પૂર્ણ થશે, પરંતુ મેટ્રોનું કામ 5 વર્ષ ચાલવાનું હોવાથી લોકોએ હજુ 5 વર્ષ હેરાનગતિ ભોગવવાની તૈયારી રાખવી પડશે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.